નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે સંસ્કૃતમાં ગદ્ય નંબર નવ ઉપકારસ તો કર્તવ્ય એનો અભ્યાસ કરીશું જેનો અર્થ થાય છે ઉપકારથી હણી નાખો મિત્રો આ ગદ્ય સુદ્રક રચિત મૃક્ષકટિકના છેલ્લા એટલે કે દસમા અંકમાંથી લેવામાં આવ્યું છે જેમાં નાયક તરીકે ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર એવો ચારુદત્ત છે અને નાયકા તરીકે વસંત સેના નામની એક ધનિક ગણિકા છે આ બંનેના અદ્ભુત પ્રણયની સુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે મિત્રો આ નાટ્યાંશમાં રાજાના શાળા સકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે અને ચારુદત્તને ફાંસીની સજા થાય છે નસીબ જોગે વસંત સેના જીવતી હોય છે અને ચારુદત્તે નહીં પણ સકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો છે તે હકીકત સામે આવે છે પછી સકારની ધરપકડ કરવામાં આવે છે અને સરકારને સુસજા કરવી તે સંદર્ભે જે સંવાદ આ લેખાયો છે તે સંપાદિત કરીને અહીં રજૂ કરવામાં આવ્યો છે તો સૌ તો મિત્રો આપણે આની પ્રસ્તાવના જોઈ લઈએ મૃચ્છકટિક મહાકવિ શુદ્રક વિરચિત પ્રકરણ પ્રકારનું રૂપક છે આ રૂપકમાં સમાજના સામાન્ય સ્તરના પાત્રોને લઈને કવિએ કથાવસ્તુ કલ્પી છે નાયક તરીકે ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર એવો ચારુદત્ત છે નાયિકા વસંત સેના નામની એક ધનિક ગણિકા છે આ બંનેના અદ્ભુત પ્રણયની સુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે મૃચ્છકટિકના છેલ્લા અંકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે રાજાના શાળા સકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે ચારુદત્તને ફાંસીની સજા થાય છે નસીબજોગે વસંત સેના જીવતી હોય છે અને સંજોગવશાત રાજ સત્તાનો પલટો થાય છે વળી ચારુદતે નહીં પણ સકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો જ હતો તે હકીકત પ્રકાશમાં આવે છે તેથી હવે સામાન્ય નાગરિક બનેલા સહકારની ધરપકડ કરવામાં આવે છે ધરપકડ કરાયેલા આ સકારને શું સજા કરવી તે સંદર્ભે જે સંવાદ આલેખાયો છે તે સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે સત્તાના સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો પોતે જ પીડાતા હોય છે વળી સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનારા દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના નથી રાખતા પરંતુ ક્ષમા તથા ઉપકારની ભાવના રાખતા હોય છે એ બોધ આ સંવાદમાંથી મળે છે મિત્રો આ જે નાટ્યાંશ છે એ શુદ્રક રચિત વૃક્ષક્ટિકમમાંથી લેવામાં આવ્યું છે તો ચાલો એક માહિતી મેળવી લઈએ મિત્રો મૃચ્છકટિકમ એક પ્રકરણ પ્રકારનું રૂપક છે તેમાં દસ અંક છે આનું કથાવસ્તુ અનુપમ છે ઉજ્જૈનમાં વસંત સેના નામની એક ગણિકા રહે છે આ જ નગરમાં એક ચારુદત્ત નામનો ગુણસંપન્ન અને સંસ્કારી યુવક પણ રહે છે એ આમ તો ધનિક પરિવારનો સભ્ય છે પણ તે ઉદાર હૃદયનો હોવાથી સતત દાન આપતો આપતો અત્યારે તદ્દન નિર્ધન બની ગયો છે વસંત સેના આ નિર્ધન એવા ગુણિયલ યુવકને બેહદ પ્રેમ કરે છે આ બંનેના પ્રેમની કથા આ રૂપકનું મુખ્ય કથા વસ્તુ છે મુખ્ય કથાની સાથે રાજકીય ખટપટ અને લોક ક્રાંતિની કથા પણ જોડી દેવામાં આવી છે જે રસવૃદ્ધિ કરે છે એક વખતનો શ્રીમંત અને અત્યારનો દરિદ્ર એવો ચારુદત્ત આજે દુખી છે તેને ધનના અભાવનું દુઃખ નથી પરંતુ નિર્ધનતાને કારણે મિત્રો અને સ્નેહીજનોએ એનો સાથ છોડી દીધો છે એ વાતનું તેને દુઃખ છે પણ આવા ચારુ દત્ત ગણિકા વસંત સેના ચાહે છે પ્રેમ કરે છે પેલી બાજુ રાજાનો સાળો સકાર પોતાના સાગીરત એવા બીટ અને જેટની સાથે વસંત સેનાની પાછળ પડે છે વસંત સેના આકસ્મિક રીતે એમની પાસેથી છટકીને ચારુદત્તના ઘરમાં ભરાઈ જાય છે અહીં તેને ચારુદત્તની ગરીબીના દર્શન થાય છે લૂંટવા માટે મારી પાછળ લોકો પડ્યા છે તેથી આ ઘરેણા તમે થાપણ તરીકે રાખો એવું બહાનું બનાવીને તે ચારુદત્તને પોતાના ઘરેણા આપી જાય છે ચારુદત્ત તેને થાપણ તરીકે સાચવે છે ચારુદત્તને ત્યાં સંવાહક નામનો એક સેવક હતો પગચંપી માલિશ કરનાર હોવાથી તેનું નામ સંવાહક હતું ચારુદત્તની નિર્ધનતાને લીધે તેની નોકરી છૂટી જતાં તે જુગારી બની ગયેલો જુગારમાં હારેલા આ સંવાહકને ચારુદત્તનો સેવક હતો એમ જાણીને વસંત સેના લેણદારોથી મુક્તિ અપાવે છે એ પછી આ સંવાહક બૌદ્ધ સાધુ બની જાય છે વસંત સેનાની મદનિકા નામની એક દાસી છે સર્વલિક નામનો એક યુવક તેને ચાહે છે એ મદનિકાને વસંત સેનાને ત્યાંથી છોડવવા ઈચ્છે છે આ માટે તેની જરૂર છે એથી તે ધન મેળવવા માટે ચારુદત્તના ઘરે રાત્રે ખાતર પાડે છે અહીંથી તેને ઘરણા હાથ લાગે છે જે પેલા વસંત સેનાના હોય છે આ ઘરેણા લઈને તે વસંત સેનાને ત્યાં જાય છે વસંત સેના એ ઘરેણા જોઈને આશ્ચર્ય પામે છે 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 છતાં રહીને લઈ લે અને મુક્ત કરી દે આ બાજુ સવારે ચારુદત્ત ઘરે થયેલી ચોરીના સમાચાર સાંભળે છે એથી ચારુદત્તને ચિંતા થાય છે તે પોતાના મિત્ર વિદુષકને વસંત સેનાને ત્યાં એવો સંદેશો લઈને મોકલે છે કે તમે થાપણ તરીકે મૂકેલા ઘરેણા ચારુદત્ત જુગારમાં હારી ગયા છે અને તેથી એ ઘરેણાના બદલામાં આ મોતીની માળા મોકલી છે તેનો તમે સ્વીકાર કરો આ મોતીની માળા ચારુદત્તની પત્નીની હોય છે ચારુદત્તને તે સ્વેચ્છાએ આપે છે અને ચિંતા ન કરવા કહે છે વિદૂષક વસંત સેનાના વસંત સેના પાસે જઈને ચારુદત્તનો સંદેશો સંભળાવે છે અને મોતીની માળા આપી દે છે આ પ્રસંગથી ચારુદત્ત પ્રત્યે વસંત સેનાની લાગણી વધુ પ્રબળ બને છે વસંત સેનાનું મન પોતાના પ્રિયતમને મળવા અધીરું બને છે તે ચારુદત્તના ઘરે આવે છે ત્યારે ચારુદત્ત એનું ઉચિત સ્વાગત કરે છે અને એના પ્રેમનો સ્વીકાર કરે છે આ સમય ઘટના ઘટે છે વસંત સેના ચારુદત્તના ઘરના આંગણે ઊભી હોય છે ચારુદત્તનો છોકરાને સોનાની ગાલીથી રમતો જોઈને માટીની ગાલીથી રમવાની ના પાડે છે અને રડે છે વસંત સેનાને રડતો જોઈ તરત જ પોતાના ઘરેણા ઉતારીને એ ગાલીમાં ભરી દે છે આ પ્રસંગ ઉપરથી આ નાટકનું નામ મૃદ્ધ રાખવામાં આવ્યું છે મૃદ એટલે કે માટી અને સકટિકા એટલે ગાલી માટીની ગાલીને અધિકૃત કરીને રચેલું પ્રકરણ તે મૃદ્ધ પછી એક દિવસ ચારુદત્તને મળવા ઉપડેલી વસંત સેના ભૂલથી સકારના વાહનમાં બેસી જાય છે બીજી બાજુ કારાગારમાંથી છટકેલો ક્રાંતિકારી આર્યક ચારુદત્તના વાહનમાં છુપાઈને બેસી જાય છે ચારુદત્તને ખબર પડતા તે આર્યકને અભય વચન આપે છે વાહનની બદલી થયેલી હોવાથી વસંત સેના સરકાર પાસે પહોંચે છે સકારના લાખ પ્રયત્ન છતાં જ્યારે વસંત સેના તેને વશ થતી નથી ત્યારે સરકાર તેનું ગળું દબાવી દે છે અને એ મરી ગઈ છે એમ માનીને પાંદડાના ઢગલા નીચે છુપાવી દે છે એ પછી ખૂબ જ ચાલાકીથી વસંત સેનાના ખૂનનો અપરાધ ચારુદત્તને માથે મળી દે છે ચારુદત્તે ઘરેણા માટે વસંત સેનાનો ખૂન કર્યું છે એવો આરોપ મૂકે છે અને તેને પોતાની લાગવગથી પુરવાર પણ કરે છે પરિણામે ચારુદત્તને ફાંસીની સજા થાય છે અને એને માચડે ચડાવવા લઈ જવામાં આવે છે બીજી બાજુ રાજા પાલક કે જેનો સાળો સકાર છે તે એનો નાશ કરીને ચારુદત્તના વાહનમાં છુપાયેલો અને ચારુદત્તને જેને અભયદાન આપ્યો હોય તે આર્યક રાજા બને છે ત્રીજી બાજુ બૌદ્ધ સાધુ બની ગયેલો પેલો સંવાહક ફરતો ફરતો એ જગ્યાએ આવી ચઢે છે જ્યાં વસંત સેનાને સકારે છુપાવી હતી સુકા પાંદડામાં સળવળાટ જોઈને એ ત્યાં જાય છે અને વસંત સેનાને જોતા જ ઓળખી જાય છે પ્રાથમિક ઉપચાર કરીને તે વસંત સેનાને બચાવી લે છે સ્વસ્થ થયેલી વસંત સેના અણીના સમયે સંવાહક સાથે હાજર થાય છે ચારુદત્ત નિર્દોષ ઠરે છે દોષી સકાર પકડાય છે આર્ય ચારુદત્તને આર્ય પોતાનો મંત્રી બનાવે છે ચારુદત્ત સકારને માફ કરે છે છેવટે વસંત સેના ચારુદત્તની ગૃહિણીનું પદ પ્રાપ્ત કરે છે અને આ રીતે નાટકની આ જે કથા છે તેનો સુખદ અંત થાય છે મિત્રો સમાજ જીવનની નરી વાસ્તવિકતાને રજૂ કરતું આ પ્રકરણરૂપક સંસ્કૃત સાહિત્યમાં અનોખી ભાગ પાડે છે આની અનેક ખાસિયતો છે જેમ કે નાટ્યશાસ્ત્રના અનેક નિયમોનો અહીં ભંગ તો થયું છે કથાવસ્તુ પણ કાલ્પનિક છે છતાં તેને સમાજમાં પૂરતું સંરક્ષણ પ્રાપ્ત થયું છે આનો મુખ્ય રસ શ્રૃંગાર છે આ સાથે હાસ્ય રસનો પણ સુંદર વિનિયોગ થયો છે મુખ્ય પ્રસંગો કરતા ગૌણ પ્રસંગો જે છે એ વધુ રસપ્રદ છે પાત્રો સમાજના ઉચ્ચ વર્ગને બદલે સામાન્ય વર્ગના છે આ અને આવી તો અનેક બની ગઈ છે મિત્રો આવી હાસ્યરસ તેમજ શ્રૃંગાર રસથી યુક્ત એવી મૃચ્છકટીકમ જેના નાટક છે એનો એક અંશ આજે આપણે ભણવાનો છે મિત્રો આ પાઠમાંથી તમને એ શિખામણ આપવામાં આવી છે કે સત્તાના સ્થાને દુષ્ટ માણસો થોડા સમય માટે ભલે સારા વ્યક્તિઓને સજ્જન વ્યક્તિઓને પીડા આપતા હોય છે પરેશાન કરતા હોય છે પણ છેલ્લે તો પોતે પોતે જ પીડાતા હોય છે જ્યારે સારા વ્યક્તિઓ સત્તામાં આવ્યા પછી પોતાનું ખોટું કરનારા પોતાના સાથે ખરાબ કરનારા માણસ પ્રત્યે પણ બદલાની ભાવના રાખતા નથી અપિતુ ક્ષમા તથા ઉપકારની ભાવના રાખતા હોય છે મિત્રો આ નાટ્યાંશમાં સકાર એટલે રાજાનો સાળો ચારુદત જે નાયક છે તેમજ સર્વિલક જે ચારુદત્તનો સેવક છે તેમના સંવાદ આ લેખાયેલા છે તેમજ વચ્ચે વચ્ચે પડદા પાછળથી લોકો અથવા એમ કહીએ તો ચાલે કે પ્રજાનો અવાજ સંભળાય છે તો મિત્રો આવા રસપ્રદ એવા મૃચ્છકટિકમના એક નાના નાટ્યાંશ ને અહીં રજૂ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો આપણે હવે આ ગદ્યની શરૂઆત શરૂઆત કરીએ કરીએ મિત્રો આ પાઠની એ એક ટૂંકી માહિતી આપી દઉં છું તમને સૌને આ સંવાદમાં ત્રણ પાત્રો છે શકાર ચારુદત્ત અને સરવિલક એમના ટૂંકા પરિચય આપી દઉં સૌ તો શકાર શકાર એ

આગળ આપણે વાર્તામાં જોયું એ પ્રમાણે એકવાર ભૂલથી વસંત સેનાને ગુંગળાવીને એટલે કે એનું ગળું દબાવીને મારી નાખે છે વસંત સેના ભેભાન થઈ જાય છે સકાર તેને મરેલી સમજીને તેની તેના ખૂનના આરોપમાં ચારુદત્ત પર એનો ખૂનનો આરોપ મૂકી દે છે અને સરકારની ધરપકડ કરવામાં આવે છે સરકાર જે સર્વિલક જે ચારુદત્તનો સેવક તેમજ મિત્ર પણ બતાવવામાં આવ્યો છે તે ચારુદત્તને કહે છે કે સકારને યોગ્ય સજા આપે પરંતુ ચારુદત્ત તેને ઉપકારથી હણવાની વાત કરે છે તેથી એમ કહી શકાય કે સજ્જન માણસો તે પોતાની સજ્જનતા ક્યારેય છોડતા નથી ચારુદત્ત જે નાયક છે તે એક નગરનો વ્યાપારી છે પરંતુ બધાને અતિશય દાન આપતા આપતા અંતે તે કંગાળ થયેલો બતાવવામાં આવે છે તે વસંત સેના નામની ગણિકાને પ્રેમ કરે છે તેમનો પ્રેમ વિશુદ્ધ છે વસંત સેનાની હત્યાના આરોપમાં ચારુધૂત ફસાઈ જાય છે પરંતુ નસીબ જોગે તે તેમાંથી બહાર નીકળી આવે છે અને શકાર એનો જે બનેવી હોય છે પાલક રાજા એના જગ્યાએ નવો રાજા આર્યક બને છે અને ચારુદત્ત અને વસંત સેનાના લગ્ન તે કરાવી આપે છે પછી ચારુદત્ત એ એમને એને નગર સેટ બનાવવામાં આવે છે આમ નાટકનો છેલ્લે સુખા સુખાંત અંત બતાવવામાં આવે છે ત્રીજું પાત્ર છે સર્વિલક જે ચારુદત્તનો સેવક તો છે પરંતુ સાથે સાથે ચારુદત્તનો મિત્ર પણ છે તે વસંત સેનાની જે સેવિકા છે મદનિકા એને એ પ્રેમ કરે છે તે પોતાની પ્રિયતમાને છોડાવવા જાય છે ત્યારે અમુક રકમ વસંત સેનાને આપવાની હોય છે એટલે ચારુદત્ત પાસે જે વસંત સેનાના ઘરણા હોય છે તે ચોરીને વસંત સેનાને આપે છે વસંત સેના એ ઘરણા ઘરેણા ઓળખી જાય છે પરંતુ ચૂપચાપ એ ઘરેણા લઈ લે છે અને મદનિકાને સોંપી દે છે પરંતુ ચારુદત્ત એને સજાના બદલે ઉપકાર થી હણવાની વાત કરે છે તો આ જે સંપૂર્ણ ઘટનાક્રમ છે એ પાઠ આ પાઠમાં રજૂ કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ નેપથ્યે અરે રે રાષ્ટ્રશાલક એ હિ એહિ સ્વસ્ય અભિનય ફલમ અનુભવ નેપથ્યે પડદા પાછળ અરે રે અરે રે રાષ્ટ્રશાલક રાજાના શાળા એહિ આવ આવ સ્વસ્ય પોતાના અભિનયસ્ય અભિનયનું ફળ અનુભવ પડદા પાછળથી નગરજનોનો પ્રજાજનોનો અવાજ આવે છે અરે રે રાજાના શાળા આવ આવ પોતાના અભિનયનો પોતાના દુષ્કર્મનો ફળ ભોગવ તત પ્રવિશતિ પુરુષે હે અધિષ્ટ પશ્ચાદ બાહુબદ્ધ શકારઃ તત પછી પ્રવિશતી પ્રવેશ કરે છે પુરુષે અધિષ્ઠિત પુરુષોથી અથવા માણસોથી પકડાયેલો પશ્ચાત્બાહુબઃ પશ્ચાદ એટલે પાછળ બાહુબદ્ધ બંધાયેલા હાથવાળો શકારઃ શકાર પછી રાજાના માણસોથી પકડાયેલો પાછળ બંધાયેલા હાથવાળો શકાર પ્રવેશ કરે છે મિત્રો પડદા પાછળથી નગરજનો અને અથવા પ્રજાજનોનો અવાજ આવે છે અરે રે રાજાના શાળા રાજાના શાળા એટલે શકાર આવ આવ પોતાના અભિનય નું ફળ ભોગવ પોતાના દુષ્કર્મનું ફળ ભોગવ રાજાના માણસોથી રાજાના માણસો એટલે રાજાના સિપાહી હોય એ લોકો દ્વારા પકડાયેલો પાછળ હાથ બંધાયેલો એના પાછળ હાથ બાંધેલા હતા કોના શકારના ના પાછળ હાથ બાંધેલા હતા એવો શકાર સિપાહીઓ સાથે પ્રવેશ કરે છે હવે આગળ જોઈએ શકારઃ દિશ અવલોક્ય સમત ઉપસ્થિત એ રાષ્ટ્રબંધ એટલે શકાર દિશ અવલોક્ય દિશાઓ જોઈને હાજર રહેલા પકડાયેલા ચારે દિશાઓ જોઈને કહે છે આ રાજાના શાળા તો ચારે બાજુ થી જકડાયા છે તત્કમ ઈદનીમ તત એટલે તો કમ એટલે કોને ઇદાની એટલે અત્યારે અશરણ જેનું કોઈ શરણ નથી તે શરણમ વજરામી શરણે જાઉં છું વિચિનત્ય વિચારીને ભવતું ભલે તમેવ તે જ શરણવત્સલ્યમ

ચારુદત્ત પરિત્રાયશ્વ પરિત્રાયશ્વ એટલે બચાવો બચાવો અથવા રક્ષા કરો મારી રક્ષા કરો ઇતિ એમ કહીને પાદોય ચરણોમાં પતિત પડે છે તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણ જાઉં તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં એમ વિચારીને ભલે તે જ શરણાગત પ્રત્યે સ્નેહાળની શરણે હું જાઉં છું એમ કહી પાસે જઈને શકાર કહે છે હે શ્રીમાન ચારુદત્ત બચાવો બચાવો એમ કહીને ચરણોમાં પડે છે નેપથારુદત્તમ આર્યચારુ હે શ્રીમાન ચારુદત્ત મુચ્ચ મુચ છોડો છોડો વ્યાપા દયામ એનમ અમે આને મારી નાખીએ પડદા પાછળ જે લોકો હોય છે કહે છે હે શ્રીમાન ચારુદત છોડો છોડો અમે આને મારી મિત્રો આગળ જોયું એમ કે સિપાહીઓથી પકડાયેલો તેમજ પાછળ હાથ બંધાયેલો એવો શકાર પ્રવેશ કરે છે જેમ જ તે પ્રવેશ કરે છે તે દિશાઓ જોઈએ ચારે બાજુ દેખે છે અને ચારે બાજુ દેખીને પછી કહે છે આ રાજાનો સાળો તો ચારે બાજુથી પકડાયેલો છે ચારે બાજુથી જકડાયેલો છે એટલે એ અત્યારે કોઈના શરણમાં નથી એમ કહેતા તે આગળ કહે છે કે અત્યારે હું કોઈના શરણમાં નથી એવો હું કોના શરણે જાઉં અને આગળ વિચારતા એ કહે છે કે સારું ભલે શરણાગત પ્રત્યે જે સ્નેહાળ છે એવા શરણે હું જાઉં છું એમ કહીને એ ચારુદત્ત પાસે જાય છે અને ચારુદત્તના પગમાં પડી જાય છે અને કહે છે કે હે શ્રીમાન ચારુદત્ત મને બચાવો મને બચાવો મારી રક્ષા કરો એમ કહીને ચારુદત્તના પગમાં પડી જાય છે ત્યારે પડદા પાછળથી અવાજ આવે છે હે શ્રીમાન ચારુદત્ત નાખીએ તમે છોડો એટલે અમે આને મારી નાખીએ હવે આગળ જોઈએ શકારઃ ચારુદત્તમ પ્રતિ ભો અશરણ શરણ પરિત્રાયશ્વ સકાર એટલે શકાર ચારુદત્તમ પ્રતિ ચારુદત તરફ ભો અશરણ શરણમ પરિત્રાયશ્વ ભો અશરણમ શરણમ એટલે જેનું કોઈ જેનું કોઈ શરણ નથી તેવાના શરણરૂપ હે ચારુદત્ત એમ કહીને ચારુદત્ત સકાર ચારુદત્તને વિનવે છે વિનંતી કરે છે પરિત્રાયશ્વ રક્ષા કરો બચાવો સકાર ચારુ તરફ જોઈને કહે છે કે જેનું કોઈ શરણ નથી તેવાને હે રક્ષા કરો સાનુકંપમ અહહ અભયમ અભયમ શરણાગત્ય ચારુદત્ત એટલે ચારુદત્ત સાનુકંપ દયા સાથે અહહ અરે રે અભયમ અભયમ અભય થાવ અભય થાવ શરણાગત શરણે આવેલાનું અહીં ચારુદત દયા સાથે કહે છે અરે રે શરણે આવેલાનું અભય થાવ અભય થાવ શર્વિલક સાવેગમ આ અપનીયતામ અય ચારુદત પશ્ચાત

आने चारू दत्त थी दूर लाई जाओ चारू दत्त प्रति ननुच्यता किमश पापश अनुष्ठीयता चारुदत्त प्रति चारुदत्त तरफ ननुच्यता खरेखर बोलो किमश सु आ पापस्य पापीनु અનુષ્ટિતામિતિ કરવામાં આવે ચારુદત્ત તરફ જોઈને સરવિલક કહે છે ખરેખર પાપીનું શું કરવામાં આવે મિત્રો આગળ આપણે જોયું એમ કે પડદા પાછળથી અવાજ આવે છે જ્યારે શકાર ચારુદત્તના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે મારી રક્ષા કરો મને બચાવો ત્યારે પડદા પાછળથી અવાજ આવે છે કે શ્રીમાન ચારુદત્ત આને છોડી દો અમે આને મારી નાખીએ જ્યારે શકાર એમ કહે છે ત્યારે ચારુદત્ત તરફ જોઈને એ કહે છે કે મારી રક્ષા કરો મારું મને બચાવો પછી ચારુદત્ત તરફ જોઈને શકાર જ્યારે કહે છે કે જેનું કોઈ શરણ નથી જેને કોઈ શરણ નથી તેવાને હે શરણરૂપ હે શરણમાં લેનારા શરણમાં રાખનાર શરણ આપનાર એવા ચારુદત્તને શકાર કહે છે કે મારી રક્ષા કરો મને બચાવો મારું રક્ષણ કરો આ બધું જોઈને ચારુદત્ત દયા સાથે દયા કરતા કહે છે કે શરણે આવ્યા હોય તેવાને અભય થાવ અભય થાવ એટલે કે અભય મળો એમ કહે છે ત્યારે ચારુદત્તના સેવક સર્વિલક ક્રોધે ભરાય છે અને ક્રોધ સાથે કહે છે અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ અને ચારુદત્ત તરફ જોઈને કહે છે ખરેખર બોલો આ પાપીનું એટલે કે આ શકારનું શું કરવામાં આવે આકર્ષણ તું સુબધ વેનમ સ્વભિ સંખ્યાધ્યતા સારી રીતે બાંધીને સ્વભિ કુતરાઓ થી સંખ્યાધ્યતામ ખવડાવવામાં આવે અથ આને આને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કુતરાઓથી એનેતામ ક્રકે ચેન વા સુલે એટલે સુળીએ ફાંસી ઉપર વા એટલે અથવા તિષ્ટતામ એશ ઉભો રાખવામાં આવે આને પાઠ્યતા એટલે કે વહેરાવી દેવામાં આવે કાપી નાખવામાં આવે ક્રકય ચેન કરવત વડે વા એટલે અથવા એને સુળી ઉપર ઉભો રાખવામાં આવે અથવા કરવત વડે વહેરાવી દેવામાં એટલે કાપી દેવામાં આવે જ્યારે સર્વિલક ચારુદત્ત ને પૂછે છે કે ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે ત્યારે તે ચારુદત્તને આવો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે શું આને મજબૂત રીતે બાંધીને ખેંચીને અને પછી કૂતરાઓથી ફાડી ખવડાવવામાં આવે અથવા સુળી ઉપર ઉભો રાખવામાં આવે એટલે કે ફાંસીએ ચડાવી દેવામાં આવે અથવા કરવત વડે વહેરાવી દેવામાં આવે એને કાપી દેવામાં આવે એમ પ્રશ્ન પૂછે છે કે સકારને કઈ રીતે આપણે સજા આપીએ અને આવા અલગ અલગ ઉપાયો બતાવે છે સરવિલક ચારુદત્તને મિત્રો આ પાઠનો ભાગ નંબર એક આપણો અહીં જ પૂર્ણ થાય છે એટલે ટૂંકમાં ફરી એકવાર આપણે આ વાર્તા સમજી લઈએ આ પાઠ વૃક્ષિકમમાંથી લેવામાં આવ્યો છે એનો એક નાનકડો એક ટૂંકો ભાગ અહીં રજૂ કરવામાં આવ્યો છે જેમાં સકાર સરલક અને ચારુદત્ત નામના ત્રણ પાત્ર છે જેમના સંવાદો અહીં રજૂ કરવામાં આવ્યા છે શરૂઆત આ પ્રમાણે થાય છે કે રાજાનો સાળો સકાર છે એને રાજા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે અને જેમ એ રાજા સામે જાય છે તો પડદા પાછળથી અવાજ આવે છે બૂમો પડાય છે અરે રે રાજાના ભોગ સકાર જે છે એ રાજાના માણસોથી પકડાયેલો છે એને રાજાના માણસોએ પકડી રાખ્યો છે અને એના હાથ પાછળ બંધાયેલા છે એવો સકાર પ્રવેશ કરે છે પછી શકાર ચારે દિશાઓમાં ચારે દિશાઓમાં દેખે છે અને કહે છે આ રાજાના શાળા તો ચારે બાજુથી જકડાયા છે તો અત્યારે જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં અને વિચાર કરે છે વિચારીને પછી બોલે છે ભલે તે જ શરણાગત પ્રત્યે સ્નેહાલની શરણે હું જાઉં છું એમ કહી તે ચારુ ચરણોમાં પડી જાય છે પછી કહે છે હે શ્રીમાન અને ચરણોમાં એ પડે છે ત્યારે પડદા પાછળથી પાછો અવાજ આવે છે હે શ્રીમાન ચારુદત છોડો છોડો આને અમે મારી નાખીએ આ શકારને અમે મારી નાખીએ પછી સકાર ચારુદત્ત તરફ જોઈને કહે છે જેનું કોઈ શરણ નથી તેવાને હે શરણરૂપ રક્ષા કરો બચાવ જેનું કોઈ શરણ નથી એવાઓની રક્ષા કરો એમ ચારુદત્તને કહે છે ચારુદત્ત દયા સાથે દયાની ભાવના સાથે કહે છે અરે રે શરણે આવેલાનો અભય થાવ અભય થાવ જે શરણે આવ્યું છે તેને અભય મળો પછી સર્વિલ જે ચારુદત્તનો સેવક છે એ ક્રોધ સાથે ક્રોધે ભરાઈને પછી કહે છે અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ અને ચારુદત્ત તરફ જોઈને કહે છે ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે પછી અવનવા ઉપાયો બતાવે છે અવનવી સજાઓ બતાવે છે આને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કૂતરાઓથી એને ફાડી ખવડાવવામાં આવે અથવા એને સૂળી ઉપર ઊભો રાખવામાં આવે અથવા કરવત વડે એને વહેરાવી દેવામાં આવે કાપી દેવામાં આવે એમ અવનવી સજાઓ એ ચારુદત્તને કહે છે કે સરકારને આપણે આમાંથી કઈ સજા આપીએ મિત્રો આપણો આ ભાગ નંબર એક અહીં જ પૂર્ણ થાય છે હવે ભાગ નંબર બે માં આ વાર્તાને આગળ વધારતા મળીશું